मैंने बोला दीजिए सर, आने मोबोक्रेसी कहवाय, मोबोक्रेसी केम आवे साहेब, केम आवे जारे लोकोने तंत्र पर भरोसा नही, ना बोलवा दो ने के लोकोने खबर छे के आ पाछो जशे ने छूटीने बहार आवशे, एना करता અમે બે ચાર ઢોલ ઢપાટ તો કરી દે એટલે શું લોકોનો ગુસ્સો બહાર નીકળે. તમે જો ને આ આપણી ઇન્ડિયા માટે પહેલા આપણે એ પહેલા કરપ્શન વખતે બી મોબોક્રેસી જોઈ, આપણે આજકાલ બહુ મોબોક્રેસી જોઈ રહ્યા છીએ, પોઝિટિવ નેગેટિવ બંને રીતે, આનું પોઝિટિવ કહું લિન્ચિંગ ને નેગેટિવ કહું, પણ મોબોક્રેસી છે, બરોબર છે. એટલે આ ઇન્ડિયા માટે નથી સારું. અગર આપણે ન્યૂ ઇન્ડિયા ની વાત કરીએ ત્યારે ન્યૂ ઇન્ડિયા નથી, આપણે બેડ ઇન્ડિયા કરી રહ્યા છીએ. પહેલો પોઈન્ટ. હવે તમારી પોઈન્ટ કરું કે બહેનો ચૂપ બેઠી. સાહેબ તમને બીજા 10 એક્ઝામ્પલ આપું છું. ઘરમાં ડોમેસ્ટિક વાયોલન્સો થાય છે, ઘરેલું હિંસા, પેલી બિચારી બેન બાજુવાળા જોઈ છે તો બી ચૂપ બેસે છે, કોઈ એના જોડે ઊભું નથી રહેતું. બીજી વાત, હવે આ એક મિનિટ સાંભળી લો. રેપ થયેલી દીકરી પોતાના ઘરે મા બાપને કહે છે કે મને આને આના કાકા કાકી કે સોરી કાકીને કાકા જે બી સગા સગંધીએ રેપ કરી છે, હેરાન કરી છે, તો બી એ લોકોના મમ્મી પપ્પા, હવે સાંભળો, મમ્મી પપ્પા એને ચૂપ બેસાડે છે કે તું ચૂપ બેસ ના તો આપણું સમાજમાં નામ બગડશે. આ થયું છે સાહેબ, સમજી લો. એક મિનિટ મને બોલી લેવા દો, મને બોલી લેવા દો. એટલે તમને શું લાગે છે, બે ચાર જણા હિંમત કરી હશે જવાની, પણ એની ખાનદાન એને ચૂપ બેસાડ્યો છે, એના સમાજ એને ચૂપ બેસાડ્યો છે. અત્યારે આ સમાજ રોષ બતાવે છે. જ્યારે દીકરી તમને કહે છે કે મને પ્રોબ્લેમ છે, આ માણસ મને હેરાન કરે છે, ત્યારે તો તમે એને ચૂપ બેસાડી દો છો કે આપણું ખાનદાનનું નામ બગડશે. હવે આ નાટક કરો છો પેલાને મારીને, એનો મતલબ આપણે શું લાગી માનસિકતા ખાલી રૂરલમાં છે કે પછી છે સાહેબ? હું તો કહું છું અર્બનમાં બી છે. શું પેજ 3 માં ડોમેસ્ટિક વાયલન્સ ગુચી બેગ લઈને પાર્ટીમાં જવાનું હોય તો એને એ બી તો એની લાઈફસ્ટાઈલ એ હોય. હવે આ નાટક કરે, પોલીસમાં જાય તો એની લાઈફસ્ટાઈલ બગડી જાય, એટલે એ ચૂપ બેસે છે. અને એક મિનિટ, એ ખાલી ચૂપ નથી બેસતી, એ બી કહી દઉં, પેલો એ બહાર ફરતી હોય ને આ બહાર ફરતો હોય, એટલે એ બી યાદ રાખજો. let me add that.